सुरेन्द्रनगर जिल्लाना धांगध्रा पोलीस बेड़ा खळभळाट मची जवा पाम्यो छे। त्यारे धांगध्रा पोलीस स्टेशनना पीएसआई विरुद्ध ज कोन्स्टेबले फरियाद दाखल करी छे। पीएसआई वीबी वसावा दारूना नशामा फरज बजावता होवानी फरियाद कोन्स्टेबल द्वारा नोंधावाता ज आ समग्र मामलो चर्चानो केन्द्र बन्यो छे। त्यारे हवे पहेलाथी ज मुश्केलीमां फसायेला धांगध्राना पीएसआई पर हवे वधु एक आक्षेप करवामां आव्यो छे, जे मुजब सत्ता पर गामनी परिणीता भूलथी ઝેરી પદાર્થ ગડગડાવી જતા તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, જેનું નિવેદન લેવા પહોંચેલ ધાંગધ્રાના પીએસઆઈ વીબી વસાવાએ યુવતીના પરિવારજનો સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને આ મામલે ભોગ બનેલ પુત્રીની માતા અંસોયાબેને ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષકને લેખિત અરજી પણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી। ત્યારે સમગ્ર ઘટના અંગે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા પણ પોલીસ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। 9-10 સુમારે સત્તાપર ગામથી પ્રીતિબેન કરીને દર્દી ભૂલથી કોઈ દવા ઝેરી દવા પીવાઈ ગઈ હતી અજ્ઞમ્ય કારણોસર અકસ્માતે, એના માટે જિંદગી હોસ્પિટલ ખાતે દાખલ થયેલા અને એના માટે આપણે મેડિકો લીગલ કેસ આપણે જે જાહેર કરવો પડે એના માટે પોલીસને જાણ કરેલી હતી। પણ એમાં અગમ્ય કારણોસર આજે પોલીસ સ્ટેશનમાંથી અમુક લોકો જે નિવેદન લેવા આવ્યા એમાં નોર્મલી આઈસીયુમાં પેશન્ટ હોય તો પેશન્ટને અમે થોડું પેશન્ટ હજી સ્ટેબલ ન હોય, ઘણી વખત એના બ્લડ પ્રેશર ધબકારા ઓક્સિજનની ટકાવાળી સ્ટેબલ છે કે નહીં એની પરમિશન અમારી લેવી પડે ડૉક્ટરની, જે ઇન્ચાર્જ ડૉક્ટર હોય એની, કે આ બધું કન્ડિશન સ્ટેબલ હોય તો જ પેશન્ટનું આપણે નિવેદન લઈ શકાય। અને લગ્નગાળો એનો એક જ વર્ષનો હતો, જે આપણે 3 વર્ષથી નીચેનો હતો, એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખીને ડૉક્ટરની મંજૂરી લઈને પછી એમનું દર્દીનું નિવેદન લેવાનું હોય છે। પણ જે તે શખ્સો આવેલા પોલીસ સ્ટેશનમાંથી એમણે ડૉક્ટરનું નિવેદન લીધા વગર દર્દી પાસે આઈસીયુમાં સીધા જતા રહેલા હતા અને દર્દીની એવી કમ્પ્લેન હતી કે એમને સાથે બદવ્યવહાર કરેલો।